नमस्कार मित्रों, आज आप बात करूँ पापा पगली प्रोजेक्ट विषय। गुजरात सरकार की हम ताजेतर में लॉन्च थे आ योजना है पापा पगली, जेना विषे आप समझूती मेलवा है। परीक्षालक्षी प्रश्नोत्तरी शू होके आप महिति मेलवा है। चलो आप जीए ए पेला मित्रों, जे मित्रों सब्सक्राइब चेनल नहीं करी तो कर लेशो, फक्त जोईने ना निकली जशो परंतु सब्सक्राइब करशो जेथी करीने मने पण मोटिवेशन मळे। आज बाबत छे ए चालू शैक्षणिक वर्ष 2021 अने 22 मां ज आ योजना जे छे ए लॉन्च थयेली छे अने चालू शैक्षणिक वर्षे तेनो अमल पण थवानो छे। आ योजना जे छे ए कई योजना अंतर्गत लॉन्च थयो छे? तो संकलित बाल विकास योजना अंतर्गत पापा पगली प्रोजेक्ट ए लॉन्च थयेली छे। ICDS इंटीग्रेटेड चिल्ड्रन डेवलपमेंट स्कीम अंतर्गत बाळकोना सर्वांगी विकास अने बालवाटिका माटेनी सज्जता केळवी शाळामां प्रवेश मेळवे ते माटे आ प्रोजेक्ट पापा पगली माटे वहीवटी मंजूरी पण आ वर्षमां एनी मळी चूकी छे। हवे बालवाटिका शुं छे ए शब्द आव्यो तो नवी शिक्षण नीति 2020 अंतर्गत वर्ष 3 થી 5ના બાળકોનું જે શિક્ષણ છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાયું છે। અત્યારે આ જે શિક્ષણ છે આંગણવાડી કાર્યકર તેઓ આપી રહ્યા છે અને જ્યારે બાળકના 5 વર્ષ પૂરું થાય તો 6ઠું વર્ષ જે છે એનું જે ત્યારે એનું બાળવાટિકાનું શિક્ષણ થશે અને ત્યાર પછી 6 વર્ષ પૂર્ણ થયા બાદ જ જે તે વિદ્યાર્થીને ધોરણ 1માં પ્રવેશ મળશે। એટલે ચાલુ વર્ષમાં જ આ બે યોજનાનો અમલ થવાનો છે। એક પાપા પગલી યોજના છે અને બાળવાટિકા યોજના છે। પાપા પગલી છે એ વર્ષ 3 થી 5ના બાળકો માટે છે। બાળવાટિકાની જે યોજના છે એની પણ માહિતી આપણે લખી લેવાની બાકી જ છે। તો એ 1 વર્ષની આ યોજના છે, એના માટે અલગથી શિક્ષકોની ભરતી પણ થશે। હવે આ જે માહિતી મેળવી રહ્યા છીએ આપણે કોઈ પ્રકાશન કે એનાથી માહિતી નથી મેળવ્યા, પરંતુ 16/4/21ના રોજ ગુજરાત સરકારે જે ઠરાવ કરેલ છે તે અંતર્ગતના જે ઓથેન્ટિક ડેટા છે એ જ આપણે એની જ આપણે ચર્ચા કરવાના છીએ। તો નવી શિક્ષણ નીતિ વર્ષ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે। આ માટે 3 થી 5 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહે છે। આંગણવાડીમાં 3 થી 5 વર્ષના બાળકોને મળતા અનુભવ, તેમના આગળના જીવન તેમજ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટેનો પાયો પણ આ યોજના નાખશે। ત્યાર પછી 5 વર્ષ પછી બાળક આંગણવાડી છોડીને બાળવાટિકામાં દાખલ થશે। આમ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો 3 થી 5 વર્ષ એ રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે। હાલ આંગણવાડી ચાલુ જ છે, પરંતુ એની અંદર ધરખમ ફેરફારો લાવીને, કેમ કે આંગણવાડી જે છે એની અંદર શૈક્ષણિક કાર્ય પણ ક્વોલિટીવાળું મળે એના માટે આ એક સારી યોજના લોન્ચ થયેલી છે। હવે આ પ્રોજેક્ટ જે છે તો એનો અભ્યાસક્રમ, સિલેબસ, ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ હશે કે ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે, જે પણ તાલીમ જે આપવાની થશે તેનું તાલીમ સાહિત્ય તૈયાર કરશે કોણ? GCRT। GCRTને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। એ ઉપરાંત પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક થવાની છે, તાલીમબદ્ધ શિક્ષકો, એમનું તાલીમનું આયોજન પણ GCRT કરશે। અને આજે તાલીમબદ્ધ શિક્ષકો જે છે જેને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવનાર છે તેઓ જે તે આંગણવાડી કાર્યકરને આ તાલીમ આપવાના છે। અને એકચ્યુઅલમાં જે આ તાલીમ અને શિક્ષણ આપવાના છે એમાં છેલ્લે ઘટક સુધી તો આંગણવાડી કાર્યકર જ જે તે બાળકોને અભ્યાસ કરાવવાના છે, તાલીમ આપવાના છે। તાલીમ લીધા પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ અંગે સતત શૈક્ષણિક માર્ગદર્શન આપવું પણ ખૂબ જરૂરી છે અને તે માટે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને બાળવાટિકા માટેની સજ્જતા કેળવી શાળા પ્રવેશ મેળવે તે માટે રાજ્ય સરકારના 100% બોજા હેઠળ, એટલે આનો જે આ પ્રોજેક્ટનો તમામ ખર્ચ જે છે એ રાજ્ય સરકાર ભોગવવાની છે। વર્ષ 2021-22માં જ બજેટમાં એની અલગથી જોગવાઈ કરેલી છે અને તે અંતર્ગત ઠરાવ કરવામાં આવ્યો છે। તો સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને બાળવાટિકા માટેની સજ્જતા કેળવી જે તે બાળક શાળામાં પ્રવેશ મેળવે તે માટે પાપા પગલી પ્રોજેક્ટ માટે ₹512.42 લાખની બજેટમાં જોગવાઈ કરેલી છે। આ યોજના હેઠળ પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવા નીચે મુજબની કન્સલ્ટન્ટ અથવા ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માન્ય એજન્સી મારફત આઉટસોર્સિંગ ફી ભરવાની છે, એટલે નવી રોજગારી પણ આ યોજના હેઠળ ઊભી થવાની છે।
હવે આની અંદર જેમ આપણે વાત કરી કે ઇન્સ્ટ્રક્ટર જે છે એટલે એ ભણાવવા માટે નથી પરંતુ શૈક્ષણિક માર્ગદર્શન, જેમ કે આપણે પ્રાથમિક શિક્ષણમાં સીઆરસી કોઓર્ડિનેટર, બીઆરસી કોઓર્ડિનેટર એ શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવાનું કાર્ય કરતા હોય છે, એ જ રીતે આંગણવાડી કાર્યકરની ઉપર એક શૈક્ષણિક નિરીક્ષક અને શૈક્ષણિક માર્ગદર્શન માટે એક નવી જગ્યા ઊભી થવા જઈ રહી છે. તો જે આંગણવાડી કાર્યકર હશે એની ઉપર જે એમને જે ઇન્સ્ટ્રક્ટર આપશે એ કહેવાશે બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટર, એટલે કે બ્લોક પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર. એમની ઉપર બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટરની ઉપર ડિસ્ટ્રિક્ટ પીએસસી ઇન્સ્ટ્રક્ટર હશે, અને એમની ઉપર રાજ્ય કક્ષાએ એક પીએસસી કન્સલ્ટન્ટ હશે. તો રાજ્ય કક્ષાએ એક આ રીતે પીએસસી કન્સલ્ટન્ટની નિમણૂક થવાની છે. જિલ્લા કક્ષાએ જે થવાની છે એ 39 જેવી જગ્યાઓ મંજૂર થયેલી છે, અને બ્લોક કક્ષાએ એટલે કે ઘટક કક્ષાએ જેને આપણે તાલુકા કક્ષાએ પણ સમજી શકીએ તો 426 જગ્યાઓ એની પણ મંજૂર થયેલી છે. હવે એનું પગાર ધોરણ પણ અલગ અલગ છે. રાજ્ય કક્ષાના જે પીએસસી એટલે કે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર હશે એમને 35,000નો દર મહિને પગાર ફિક્સ મળશે. જિલ્લા કક્ષાએ જે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક થવાની છે એમને 20,000નો પગાર મળવા પાત્ર છે, અને ઘટક કક્ષાએ જે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા થવાની છે તો એમને 12,000નો પગાર મળવા પાત્ર છે. આ પણ આપણે ધ્યાન રાખીશું. હવે જે રિયલમાં શિક્ષણ આપવાનું છે એ આખરે આપવાનું છે આંગણવાડી કાર્યકરે આપવાનું છે, પરંતુ એમની જે એકેડેમિક ગાઈડન્સની જે વાત છે તો એ આપવા માટે આ આખી ચેનલો ઊભી થયેલી છે. હવે એમના શિક્ષકને એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ શિક્ષકનું નામ શું છે, તો પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તરીકે આ પોસ્ટ થયેલી છે, તો આ નામ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. ખર્ચની જોગવાઈ શું છે, તો 512.42 લાખની જોગવાઈ છે, એમાં એનું વાઇફાઈકેશન આપેલું છે, કન્સલ્ટન્ટ અને ઇન્સ્ટ્રક્ટરના પગાર રૂપે આટલા પૈસા. હવે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જાણવું એટલું જરૂરી નથી. હવે આ યોજનાનો અમલ 1 એપ્રિલ 2021થી થઈ ગયો છે. કોવિડ અને એની પરિસ્થિતિના લીધે હાલ આપણે એનો અમલ અને એના વિશેની માહિતીથી અજાણ છીએ, પરંતુ જ્યારે પણ નવું સત્ર શરૂ થશે, આ શૈક્ષણિક વર્ષ જૂનથી જે શરૂ થવાનું છે એમાં આ યોજનાનો અમલ થઈ જવાનો છે, અને એ રીતની જ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. હવે આ યોજના વિશે આપણે થોડી પ્રશ્નોતરી મેળવી લઈએ. તો પાવાપલ્લી પ્રોજેક્ટ કઈ યોજના અંતર્ગત અમલીકૃત થશે, તો સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત અથવા આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ. પાવાપલ્લી પ્રોજેક્ટ શા માટે લાવવામાં આવ્યો છે, તો બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ બાળ વાટિકા માટેની સજ્જતા કરવી જેથી બાળક શાળામાં પ્રવેશ મેળવે તે માટે આ યોજના લોન્ચ થઈ છે. પાવાપલ્લી પ્રોજેક્ટની શરૂઆત કયા વર્ષથી થઈ, તો શૈક્ષણિક વર્ષ 2021-22થી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કઈ કક્ષાના બાળકોને ફાયદો થશે, તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આ યોજના લોન્ચ થયેલી છે એટલે 3 થી 5 વર્ષની વયના બાળકો માટે આ પ્રોજેક્ટ ફાયદારૂપ બનશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું, તો 3 થી 5 વર્ષના બાળકનું શિક્ષણ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એવી વ્યાખ્યા થયેલી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થી શિક્ષણ મેળવે ત્યાર પછી જે તે વિદ્યાર્થી કયા ધોરણમાં પ્રવેશ મેળવશે, તો આ પ્રોજેક્ટ પછી સીધું 1 માં પ્રવેશ મળવા પાત્ર નથી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 1 વર્ષ સુધી હજુ બાલવાટિકામાં વિદ્યાર્થી શિક્ષણ મેળવશે, અને જ્યારે એની ઉંમર 6 વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી તે બાળક 1 માં પ્રવેશ પાત્ર બનશે. આ પ્રોજેક્ટ માટે ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કે આ પ્રોજેક્ટ માટેનું કોઈ પણ સાહિત્ય કોણ તૈયાર કરશે, તો જીસીઆરટી ગાંધીનગર દ્વારા તેનું તમામ સાહિત્ય શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવામાં આવશે. પાપા પબ્લિક પ્રોજેક્ટ માટેના ઇન્સ્ટ્રક્ટરને કોણ તાલીમ પૂરી પાડશે, તો એ પણ એમને જીસીઆરટી ગાંધીનગર દ્વારા જ તાલીમ મળવાની છે. પાપા પબ્લિક પ્રોજેક્ટ માટેનો તમામ ખર્ચ કોણ ભોગવશે, 100% ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર ભોગવવાની છે. આ પ્રોજેક્ટ માટે ખર્ચની જોગવાઈ શું છે, તો 512.42 લાખ રૂપિયા ચાલુ શૈક્ષણિક વર્ષ માટે એના બજેટમાં જોગવાઈ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને શિક્ષણ કોણ આપશે, તો આંગણવાડી કાર્યકરે જ આપવાના છે. પાપા પબ્લી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કાર્યકરને આ પ્રોજેક્ટ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવાનું કાર્ય કોણ કરશે, તો પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર. આ પ્રોજેક્ટના અમલ માટે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરની વાત છે ની ભરતી કેટલા સ્તરે થશે, તો 3 સ્તરે થશે, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઘટક કક્ષાએ.
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને બ્લોક કક્ષાએ પ્રી સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટની કેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે? તો હાલ રાજ્ય કક્ષાએ 1, જિલ્લા કક્ષાએ 39, બ્લોક કક્ષાએ 426 જગ્યાઓ મંજૂર થયેલી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને બ્લોક કક્ષાએ પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરનું પગાર ધોરણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? તો રાજ્ય કક્ષા માટે જે ઇન્સ્ટ્રક્ટર હશે એમને 35,000 મળશે, જિલ્લા કક્ષાએ જે હશે એમને 20,000 મળશે અને બ્લોક કક્ષાએ જે ઇન્સ્ટ્રક્ટર હશે એમને 12,000 રૂપિયા મળવાપાત્ર થશે. પાપા બાવળી પ્રોજેક્ટનો અમલ કઈ તારીખથી થયો છે? તો 1 એપ્રિલ 2021થી આ પ્રોજેક્ટનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. તો આ એક નવી યોજના હતી જેના વિશે જાણવું ખૂબ જરૂરી હતું. હવે આપણે બાલવાટિકાની જાણકારી પણ અલગ વિડીયોમાં મેળવવાના છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.